અવાજ મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓ વધારે હોવા જોઈએ, કારણ કે બોર્ડ જ્યારે ઇમ્બેલેન્સ થાય એટલે વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં હોય એવો પ્રાથમિક અંદાજ છે, પરંતુ કોન્ટ્રાક્ટર કે સરખો જવાબ આપતા નથી. હું બુકિંગ એજન્ટને પૂછું અને આને પૂછું કરીને સરખો જવાબ આપતા નથી. ખાલી ન્યૂ સનરાઈઝ સ્કૂલ છે એટલું ખબર પડી છે. સાહેબ, લાઈફ જેકેટ હોય તો બાળકો આવી રીતે પાણીમાં કઈ રીતે ડૂબી જાય? જ્યારે બોટ પલટી મારે એટલે બોટની એજ હોય એની વચ્ચે બાળકો ફસાઈ જાય, એટલે તરતા આવડતું ના હોય તો બહાર નીકળી ના શકે. થોડી વખત અંદર ડૂબેલા રહે તો બોડીમાં ઓક્સિજનનું પ્રમાણ અને કાર્બન ડાયોક્સાઇડ ઘટી જાય અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય. તો ઓક્સિજનેશન તો આપ સૌ જાણતા હશો કે 2-3 મિનિટમાં બાળકને જો શ્વાસ ન મળે તો નાના બાળકો હોય તો ઘાતક સાબિત થઈ શકે. અને આટલો બધો સમય થઈ ગયો છે એટલે આટલો વખત સુધી તો બાળકોનું જીવતા રહેવું મુશ્કેલ. મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓ વધારે હોવા જોઈએ, કારણ કે બોર્ડ જ્યારે ઇમ્બેલેન્સ થાય એટલે વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં હોય એવો પ્રાથમિક અંદાજ છે, પરંતુ કોન્ટ્રાક્ટર કે સરખો જવાબ આપતા નથી. હું બુકિંગ એજન્ટને પૂછું અને આને પૂછું કરીને સરખો જવાબ આપતા નથી. ખાલી ન્યૂ સનરાઈઝ સ્કૂલ છે એટલું ખબર પડી છે. સાહેબ, લાઈફ જેકેટ હોય તો બાળકો આવી રીતે પાણીમાં કઈ રીતે ડૂબી જાય? જ્યારે બોટ પલટી મારે એટલે બોટની એજ હોય એની વચ્ચે બાળકો ફસાઈ જાય, એટલે તરતા આવડતું ના હોય તો બહાર નીકળી ના શકે. થોડી વખત અંદર ડૂબેલા રહે તો બોડીમાં ઓક્સિજનનું પ્રમાણ અને કાર્બન ડાયોક્સાઇડ ઘટી જાય અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય. તો ઓક્સિજનેશન તો આપ સૌ જાણતા હશો કે 2-3 મિનિટમાં બાળકને જો શ્વાસ ન મળે તો નાના બાળકો હોય તો ઘાતક સાબિત થઈ શકે. અને આટલો બધો સમય થઈ ગયો છે એટલે આટલો વખત સુધી તો બાળકોનું જીવતા રહેવું મુશ્કેલ. ભયાનક આ મંજર, હજુ તો આ મોટી દુર્ઘટના છે અને હજુ પણ અનેક વિદ્યાર્થીઓ બોલી શકાય એવી પરિસ્થિતિ નથી, પણ હજુ પણ અનેક વિદ્યાર્થીઓ અહીંયા ફસાયેલા હોઈ શકે છે. 8 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે. રવિ અમારી સાથે સતત છે. રવિ, મારે તો એ આંકડો જોઈએ છે કેટલા હજુ પણ ફસાયેલા છે, આશા રાખી કોઈ ના હોય. કેટલા બાળકો અહીંયા બોટમાં ઇન્ફોર્મેશન મળી હતી કે જે જણક વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ વાત કર્યા છે, તેમની સાથે વાત કરી. સર, કેટલા લોકો હતા? આમાં જો પ્રાથમિક માહિતી છે કે 23 બાળકો હતા અને 4 ટીચર હતા. સનરાઈઝ સ્કૂલ જો આજવા રોડ ઉપર આવે છે અને આમાંથી લગભગ જો આવી ઇન્ફોર્મેશન, પ્રાથમિક ઇન્ફોર્મેશન છે કે 11 જેટલા લોકો જો સેફટી આપણા જો બેગ પહેર્યા હતા જો એનાથી બહાર આવી ગયા છે. ઓર લગભગ ટોટલ જો કરીબ અલગ અલગ હોસ્પિટલો જો ત્યાં આજુબાજુ છે ત્યાં 7 જેટલા લોકોને મોકલવામાં આવેલા છે. બાકી હજુ પણ જો આપણા છે કે 7 જેટલા લોકો હજુ પણ પાણીમાં છે.